સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા રીબન ડેવલપમેન્ટ રૂલ્સ નોટિફિકેશનનો આદિવાસી એકતા પરિષદે વિરોધ કરી રોડ માર્જિનમાં આદિવાસી સમાજની એક પણ ઇંચ જમીન નહીં આપવાનો હુંકાર કર્યો હતો. આદિવાસી એકતા પરિષદના પ્રમુખ પ્રભુ ટોકિયાએ પ્રશાસનના નોટિફિકેશનને ગેરબંધારણીય બતાવી વિકાસના નામે પ્રશાસન દ્વારા આદિવાસીઓની જમીન છીનવવાની કોશિશ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. દાના પ્રશાસન મેં વિકાસ ડેવલપમેન્ટ કે નામ પે જો કઈ સારે નોટિફિકેશન્સ કિયે જા રહે હૈ જિસમે હાલ હી મેં જો અભી દાના પ્રશાસન દ્વારા જો રોડ કો લેકર જે 17/10/2018 કો એક સરકારી રાજપત્ર જો પબ્લિશ કિયા હૈ ઉસી કો લેકર યે બાત મેં રખને વાલા હું. જૈસે દાદાનગર હવેલી એક બાહુલ આદિવાસી વિસ્તાર હૈ ઓર બાહુલ આદિવાસી વિસ્તાર દેશ મેં જીતને ભી રાજ્ય મેં આદિવાસી સમાજ હૈ ઉનકે લિયે કુછ વિશેષ પ્રોવિઝન્સ હૈ ઓર વિકાસ ઓર ડેવલપમેન્ટ કરના હૈ ઉસકે બારે મેં કઈ બહુ સારી ગાઈડલાઈન દી ગઈ હૈ. જબ આદિવાસી સમાજ કી બાત આતી હૈ જબ આદિવાસી સમાજ કી સુરક્ષા કી બાત આતી હૈ તો સબસે પહેલે હમારે ઇસ દેશ કે મહામહિમ માનનીય રાષ્ટ્રપતિજી કે ઉનકે દાયરે મેં આદિવાસીઓ કો સુરક્ષા કરની હોતી હૈ ચાહે વો આદિવાસી સમાજ કી સંસ્કૃતિ હો ભાષા બોલી હમારે ઇતિહાસ યા હમારી જમીન જાયદાદ જો ભી ચીજે જો ઉસકી સુરક્ષા કરની હૈ ઉસકી સીધી જવાબદારી હૈ માનનીય રાષ્ટ્રપતિજી કે હાથને. ઉસકે બાદ યહી બાત રાજ્ય સ્તર પર અગર બાત જાતી હૈ તો રાજ્યપાલ ઓર કેન્દ્ર શાસિત પ્રદેશ લેવલ પર આતી હૈ તો એડમિનિસ્ટ્રેટર તો યે ઉનકે દાયરે મેં રહેકર સંવૈધાનિક પ્રોવિઝન્સ કે અધીન જો ભી વિકાસ કરના હૈ જો ભી ડેવલપમેન્ટ કરના હૈ ઉસકે અધીન ઓર ઇન વિશેષ વ્યક્તિઓ કે તાબે મેં રહેકર વિકાસ ઓર ડેવલપમેન્ટ હોના ચાહીએ જિસે આદિવાસી સમાજ કી જો મૂળભૂત ચીજે હૈ હક કા હનન નહીં હો ઉસી કે લેકર દાદાનગર હવેલી બાહુલ આદિવાસી વિસ્તાર ઓર યે અનુસૂચિત 5 કે દાયરે મેં આને વાલા વિસ્તાર હૈ. ડિસ્ટ્રિક્ટ રોડ્સ ઓર વિલેજ રોડ્સ મેં જો દિયે ગયે હૈ ઉસ રોડ કી હમ બાત કર રહે હૈ હમ જહાં તક હમે જાણકારી હૈ ઓર આપકે ચેનલ કે માધ્યમ સે યે બાત હમ શાસન પ્રશાસન સે પહોંચાના ચાહતે હૈ કી દાના પ્રશાસન દ્વારા જો યે નોટિફિકેશન જો ડેવલપમેન્ટ કે લિયે જો કિયા ગયા હૈ યે નોટિફિકેશન જો નિકાલે યે ગેર સંવૈધાનિક હૈ. ક્યું ગેર સંવૈધાનિક હૈ જૈસે મેં બતાયા કે કોઈ ભી ઇસ વિસ્તાર મેં આદિવાસી વિસ્તાર મેં કોઈ ભી નોટિફિકેશન ગિરાના હોતા હૈ કોઈ ભી ચર્ચા કરની હૈ તો ઉસસે પહેલે યહાં કે જો આદિવાસી સલાહકાર સમિતિ ક્યુંકિ યહાં વિધાનસભા નહીં હૈ તો કોઈ ભી ડેવલપમેન્ટ કોઈ ભી વિકાસ આદિવાસી સલાહકાર સમિતિ કે બિના કોઈ ચર્ચા કિયે બિના ઉસમે ડીપલી ચર્ચા હો જાને કે બાદ કરના હૈ નહીં કરના હૈ ઉસકે બાદ ઉસ ચીજ કો માનનીય રાષ્ટ્રપતિ તક ઇસ ચીજ કો પહોંચાના હોતા હૈ ઉધર સે અપ્રૂવલ હોને કે બાદ ઉસ ચીજ કા અમલીકરણ હોતા હૈ. લેકિન મુજે એસા લગતા હૈ કે ઇસ મામલે મેં એસા કુછ હુઆ નહીં હૈ નોટિફિકેશન કે મામલે મેં. હાલાંકિ ઇસકે સાથ સાથ યે ભારત કે સંવિધાન મેં અગર મૂળભૂત અધિકાર કી બાત આતી હૈ તો 13(3)(k) કે તહત ઓર અનુચ્છેદ 19(5)(6) કે તહત આદિવાસી કે લિયે ઓર ભી પ્રોવિઝન્સ હૈ જિસમે ઇસમે ભી બતાયા ગયા કે ઇસ 13(3)(k) કે તહત વિધિ કા બલ પ્રાપ્ત હૈ જિસમે અધ્યાદેશ આદેશ ઉપવિધિ નિયમ વિનિયમ અધિસૂચના રૂઢિ ઓર પ્રથા હૈ એસા સંવિધાનમાં પ્રોવિઝન્સ હૈ. લેકિન યે જો નોટિફિકેશન જો બનાયા ગયા હૈ ઇસમે યે લોગ યહાં મેં સે મેને બતાયા યહાં પર જિતને ભી હમારે પ્રદેશ કે જનપ્રતિનિધિ હૈ ક્યા ઉનસે ચર્ચા કી ગઈ ક્યા યહાં સે જો 20 પંચાયત હૈ યા જિલ્લા પંચાયત હૈ યા નગરપાલિકા હૈ ઉનસે ચર્ચા વિમર્શ કિયા ગયા યા સીધા નોટિફિકેશન બનાયા ગયા ક્યુંકિ યહાં તો યે હો જાતા કે નોટિફિકેશન બનાના ચાહીએ ક્યુંકિ યે જો નોટિફિકેશન બનાયા હૈ યે પ્રદેશ કે નોકરશાહો ને બનાયા હૈ ક્યુંકિ અનુસૂચિત 5 ઓર આદિવાસી સમાજ કે લિયે અગર બાત આતી હૈ તો સુપ્રીમ કોર્ટ કી ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટ કા જજમેન્ટ એસા હૈ ઉસમે બતાયા ભી ગયા હૈ કે સરકાર ભી એક વ્યક્તિ હૈ ઓર આદિવાસી વિસ્તાર મેં સરકાર ભી એક ગેર આદિવાસી હૈ તો ફિર યે બિના ચર્ચા કિયે બિના ડિસ્કશન કિયે ઇતના બડા ડિસિઝન કેસે લિયા ગયા સામને જો યે અધ્યાદેશ જો આયા હૈ જો નોટિફિકેશન જો આયા હૈ
ये विकास नहीं बल्कि विनाश है। पहले ही 20-22 साल पहले यहां पर हजारों की संख्या में कंपनियां आई है और उसमें हजारों आदिवासियों की जमीन गई है, लेकिन अभी भी आदिवासी समाज का विकास नहीं हुआ है। आज भी 60-65 साल हो गए हैं, आज भी यहां पर गांवों में पानी की समस्या है, पानी की तकलीफ है, तो ये रोड किस काम के हमारे लिए? लेकिन विकास की परिभाषा क्या? हमारे यहां पर आदिवासी समाज, यहां जो स्थानिक समाज है, जो जैसे जैसे एक दो गुंठा जिसके पास जमीन है, जैसे जैसे जो घर बनाया है, जैसे जैसे उनके जो जीवन निर्वाह कर रहे हैं और उनका सब कुछ इस विकास में अगर चला जाएगा, निकल जाएगा, तो खाएगा क्या, रहेगा कैसे, कहां रहेगा और उसकी व्यवस्था क्या है?